જય દ્વારકાધીશ મિત્રો, આપનો દોસ્ત દિનેશ ચૌહાણ પાલીતાણાથી, અને હાલ શિહોર તાલુકાનું ટાણા ગામ, જે પાલીતાણાથી 15-17 કિલોમીટર દૂર થાય છે, ત્યાંથી ભગતભાઈ તેમજ વિપુલભાઈ કામડ, મહેન્દ્રસિંહ ગોહિલનો કોલ હતો અને એવું કીધું દિનેશભાઈ અહીંયા થોડી ઘણી એક બે નંદી મહારાજને પીડા છે, તો મેં એમને કીધું હતું કાંઈ વાંધો નહીં, આપણે વિઝિટ કરી નાખશું, અને હાલમાં આગળ પણ આનો વિડીયો મેં મૂકેલો છે. તો હાલ ટાણા ગામમાં હતા, અંદાજિત 3-4 નંદી મહારાજ અને આજુબાજુના વિસ્તારમાં જે કંઈ સેવા હતી તમામ સેવા સમાપ્ત કરી અને આ લાસ્ટ સેવા ટાણા ગામમાં કરી છે. અને ખાસ આનંદી મહારાજ અમને ખૂબ દોડવા છે, ગળામાં ગાળ્યો હતો તો ભાગ ભાગે જ કરતા હતા, અંતે અમે એને વાડી વિસ્તારમાં લીમડાની સાથે બાંધી અને સારી એવી એક સારવાર આપી દીધી છે. તો ખાસ અવશ્ય પ્રકાશભાઈ કહેશે કે અમને આજની સેવા કેમ લાગી. ના ના, સેવા બહુ આવે છે આ ભાઈ અમારે, અને કોમ કરે એટલે તરત આવે છે, બહુ સારો મારી છે. તો ખાસ જેમ પ્રકાશભાઈએ કીધું એમ તમારે કાંઈ કહેવાનું નથી, પણ ખાસ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરી અને ઘણા બધા લોકો સુધી પહોંચે અને એને પણ કોઈ જગ્યાએ બોલજો ઘાયલ દેખાય તો અવશ્ય મારો કોન્ટેક્ટ કરે. અને હા, ઘણીવાર મેં તમને કીધેલું કે આપણે નંદી મહારાજને 15 મિનિટ કરતાં પણ વધારે જો પાળી રાખીએ તો એના શરીરમાં આફરો સડી જાય. આફરો એટલે ગેસ, ગેસ એટલે એ નંદી મહારાજને એમ કહેવાય કે ખૂબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે, તો એવું કોઈ દિવસ કરવું નહીં. અંદાજિત 10 મિનિટની અંદર કોઈ પણ સેવા હોય તો સમાપ્ત કરી નાખી અને વિડીયો વધુમાં વધુ શેર કરતા રહેજો, અને સેવા પસંદ આવે તો અવશ્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય દ્વારકાધીશ, જય મુરલીધર.